चलो विद्यार्थी मित्रों, नेक्स्ट लेक्चर में आप कही सकें कि बी ए नी अंदर चैप्टर चार व्यवस्था तंत्र, जेमा कही सकें अपने के व्यवस्था तंत्र बधा ज प्रकारों कही सकें समझिया था। छेले कही सकें कि आधुनिक प्रकार व्यवस्था तंत्र एट्ले कि श्रेणी व्यवस्था तंत्र अभ्यास करो। तो आज आप यहाँ आगे त्रण गुण प्रश्न आए कि विकेन्द्रीकरण एट्ले शू ने विकेन्द्रीकरण महत्व जणावो। चलो कि विकेन्द्रीकरण एट्ले शू अने तेनू कही सकाय के महत्व क्या क्या जोवा मळे। तो इने समझता पहला बे प्रकार पड़े छे, एक केन्द्रीकरण और एक विकेन्द्रीकरण। आखे आखो टॉपिक सत्ता उपर डिवाइड थयेलो छे। केन्द्रीकरण इने कहेवामां आवे छे के कोईपण कही सकाय के सत्ता उच्च सपाटी, सपाटी छे ने उच्च सपाटी मध्य ने तळ, कोईपण सत्ता उच्च सपाटी एक जगह केन्द्रित थाय इने कहे छे केन्द्रित केन्द्रीकरण। अने विकेन्द्रीकरण ने गुजराती में आपणे कहीए तो विकेन्द्रीकरण, सत्ता नो फैलावो करवो इने शुं कही सकाय विकेन्द्रीकरण। तो सपाटीओ त्रण छे तो फैलावो कई रीते, तो ऊंच सपाटी छे यहाँ सत्ता, मध्य सपाटी मध्य थी तळ तो फैलाई गई ऊंच मध्य अने तळ। अने केन्द्रीकरण में एक ज वस्तु जोवा मळे के सत्ता कई जगह ऊंच सपाटी जोवा मळे, अने विकेन्द्रीकरण में कई सपानो सत्ता छे एने शुं करीए फैलावो करी शकाय छे। चलो हवे जोईए के शुं कहेवा मांगे छे के विकेन्द्रीकरण व्यवस्था तंत्रनो अभ्यास करवानी नीचेनी बे बाबतो स्पष्ट अथवा जोवा मळे छे। चलो एमां पहेली छे के केटलाक धंधा के एकमो एवा होय छे के जेमां मात्र ઉચ્ચ સપાટીએ સત્તા કેન્દ્રિત થયેલી હોય। ઘણા બધા ધંધા કે એકમો એવા હોય છે કે એમાં સત્તા ક્યાં માત્ર કઈ સપાટીએ ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત થયેલી હોય છે, અને ઉચ્ચ સપાટીએ જે સત્તા કેન્દ્રિત થાય એને આપણે શું કહી શકાય કેન્દ્રીકરણ। ઉચ્ચ સપાટી દ્વારા જ મોટા ભાગના નિર્ણયો લેવામાં આવતા હોય છે, અને આપણે સ્વાભાવિક છે કે મોસ્ટ ઓફ નિર્ણયો છે કે ધંધા કે એકમના છે કે મેન વ્યક્તિઓ કે સંચાલક મંડળ છે, જનરલ મેનેજર છે, આ બધા વ્યક્તિઓ મુખ્ય વહીવટાધિકારી ક્યાં હોય ઉચ્ચ સપાટી, એ બધા શું કરતા હોય છે નિર્ણયો લેતા હોય છે। તો માટે કીધું ને કે ઉચ્ચ સપાટી દ્વારા મોટા ભાગના નિર્ણયો લેવામાં આવતા હોય છે। બીજું શું કહે છે, બીજી મહત્ત્વની બાબત, કેટલાક ધંધા કે એકમો કે દરેક સપાટીએ કામ કરતા કર્મચારીને અમુક નિર્ણય લેવાની સત્તા આપવામાં આવે છે। ઘણા પહેલી એ કહી શકાય કે મહત્ત્વની બાબતમાં પણ જોવા મળ્યું કે કેટલા ઘણા બધા ધંધાકીય એકમો એવા હોય છે કે જેમાં માત્ર ઉચ્ચ સપાટી સત્તા શું હોય કેન્દ્રીય, મધ્યંતળમાં સત્તા જોવા મળતી નથી, અને ઉચ્ચ સપાટી દ્વારા શું કરે નિર્ણયો લે। નીચે આપણે બીજું એવું કીધું કે કેટલાક ધંધાકીય એકમો એવા હોય છે કે એમાં કહી શકાય કે દરેક સપાટી, દરેક એટલે સપાટી કેટલી છે મુખ્ય ત્રણ, ઉચ્ચ મધ્ય અને ત્રણ, દરેક સપાટીએ કામ કરતા કર્મચારીને અમુક નિર્ણય લેવાની સત્તા આપવામાં આવે છે। કહી શકાય મહત્ત્વના નિર્ણય છે એના સિવાયના અમુક નિર્ણયો લેવા હોય તો મધ્ય સપાટી કે તળ સપાટીવાળા લઈ શકે એમ છે। તો આનો મિનિંગ કેવો થયો, તો ત્રણેય સપાટી નિર્ણય લઈ શકે તેઓ તેમના કાર્યના સંદર્ભમાં યોગ્ય નિર્ણય માટે સ્વતંત્ર હોય છે। આનો મિનિંગ કેવો થયો કે ઉચ્ચ સપાટીવાળા કાર્ય કરે, મધ્યવાળા કરે તળ, તો જ્યારે એને ખુદનું પોતાનું ગમે ત્યારે પોતાનું કાર્ય કરવું હોય ત્યારે નિર્ણય લેવામાં કેવો હોય છે સ્વતંત્ર, કોઈને પૂછવાની જરૂર રહેતી નથી, એની નાનકડી બાબત કે નાના કામ અંગે શું લઈ શકે નિર્ણય લઈ શકે છે। તો આનો મિનિંગ કેવો થયો, બે મુદ્દા પરથી આપણને હવે ખબર પડી કે કીધું છે કે પ્રથમ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સચા કહી શકાય ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત થતી હોવાથી તેને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે, એની વ્યાખ્યા ખાસ કીધું કે પ્રથમ પ્રકારના વ્યવસ્થા। તો પહેલો મુદ્દો જોયો ને આપણે કે કહી શકાય કે કેટલાક ધંધા એમાં કીધું કે પ્રથમ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં સત્તા કઈ સપાટીએ ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત થતી હોવાથી તેને શું કહેવી કહી શકાય કેન્દ્રીકરણ, અને એની વિરુદ્ધ જ્યારે બીજા પ્રકારના વ્યવસ્થા તંત્રમાં દરેક સપાટીએ ચોક્કસ સત્તા આપવામાં આવતી હોવાથી વિકેન્દ્રીકરણ કહેવામાં આવે। કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણનો તફાવત અથવા વ્યાખ્યા સાવ સામાન્ય ખબર પડી જાય આપણે કે એક જ સપાટી એટલે એક જ એટલે કે ઉચ્ચ સપાટીએ જે સત્તા કેન્દ્રિત કરવામાં આવે છે અથવા આપવામાં આવે એને શું કહીએ કેન્દ્રીકરણ, અને દરેક સપાટી દરેક એટલે ઉચ્ચ મધ્ય તળ ત્રણેય સપાટીએ સત્તા કેન્દ્રિત થાય છે એને શું કહીએ છીએ વી એટલે પ્રકારનો ફેલાવો કરો, સત્તા બટાકી ને ઊંચમાં આવી મધ્યમાં આવી બીજું કેમાં આવી તળમાં આવી, તો માટે કીધું કે એક જ સપાટીએ સત્તા કહી શકાય કેન્દ્રિત થાય એને શું કહી શકાય કેન્દ્રીકરણ, અને દરેક સપાટીએ વ્યવસ્થા તંત્રમાં સત્તા કહી શકાય સોંપવામાં આવતું એને શું કહેવામાં આવે છે વિકેન્દ્રીકરણ। ચાલો ત્યાર પછી એનો કોન્સેપ્ટ ખ્યાલ કહે છે, વિકેન્દ્રીકરણનો ખ્યાલ એ સત્તાને જવાબદારી સાથે જોડાયેલો ખૂબ જ મહત્ત્વનો ખ્યાલ છે। કહી શકાય ને કે વિકેન્દ્રીકરણ, હવે કે વિકેન્દ્રીકરણની વાત કરીએ તો એને ખ્યાલ કીધું કે આપણે વિકેન્દ્રીકરણ એટલી ખબર પડી કે ફેલાવો કરો સત્તા ત્રણેય સપાટીએ છે, તો ત્રણેય સપાટી સત્તાને જવાબદારી એકસાથે જોડાયેલા હશે મહત્ત્વની બાબત છે।
સંચાલકોએ સત્તા કેન્દ્રિત રાખવી કે વીક કેન્દ્રિત રાખવી તે નક્કી કહી શકાય જાતે કરવાનું હોય છે. હવે સંચાલકો છે એને ખુદે નક્કી કરવાનું કે સત્તા આપણા પૂરતી એક સપાટીએ કેન્દ્રિત રાખવી અથવા તો કીધું કે વિકેન્દ્રિત એટલે કે બધી સપાટીએ આપવી એ પોતે જાતે નક્કી કે આપણે ખુદ એક જ સપાટીએ રાખવી અથવા અલગ અલગ કે મધ્ય કે ત્રણને પણ સપાટીએ કહી શકાય સત્તા આપી પોતાએ નક્કી કરવાનું સંચાલકોએ. એકમના સંદર્ભમાં આ નક્કી કરતી વખતે નાનું કદ ધરાવતા એકમો માટે કેન્દ્રિત સત્તાનો ખ્યાલ મોટા કદના એકમો માટે વિકેન્દ્રિત સત્તાનો ખ્યાલ સફળતા અપનાવી શકે છે. હવે કીધું ને આપણે કે જ્યાં કહી શકાય કે એકમના સંદર્ભમાં જોઈએ કે નક્કી કરતી વખતે નાનું કદ ધરાવતા એકમો માટે કેન્દ્રિત સત્તાનો ખ્યાલ અને મોટા કદના એકમો માટે વિકેન્દ્રિત સત્તાનો ખ્યાલ ખૂબ જ સફળતા અપાવી શકે. સ્વાભાવિક વસ્તુ છે જ્યાં એકમ નાનું છે એકમ કહી શકાય કામ ઓછું છે કર્મચારી ઓછા છે ત્યાં તમારે એક પ્રકારની સત્તા હોય તો ચાલે ઊંચ સપાટી હોય તો ચાલે. પણ જ્યાં કહી શકાય કે વિકેન્દ્રિત કહી શકાય એકમ બહુ મોટું છે ફેલાવો કર્યો છે એકમ મોટા પ્રમાણમાં ચાલે છે વધુ પ્રમાણમાં કર્મચારી છે એમાં કહી શકાય કોઈ કેન્દ્રીકરણ ચાલતું નથી. દરેક સપાટે થોડી ઘણી સત્તા આપી કારણ કે કર્મચારી દરેકમાં કાર્ય કરતા છે તો દરેક સપાટીએ સત્તા આપી અને એનો કહી શકાય કે ઉપયોગ લેવામાં આવે. તો આપણને ખબર પડી કે જ્યાં એકમ નાનું હોય ત્યાં કેન્દ્રીકરણ અપનાવી શકાય અને જ્યાં મોટા પ્રમાણમાં ફેલાવો થયો હોય એવા ધંધાકીય એકમમાં શું જોવા મળે વિકેન્દ્રીકરણ અપનાવી શકાય છે. એનો અર્થ કીધો છે ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તા કહી શકાય છોકરીની વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહે છે. આપણે કીધું ને કે વિકેન્દ્રીકરણની વ્યાખ્યા અને કેન્દ્રીકરણ જોઈએ. કેન્દ્રીકરણ કે એક જ સપાટી ઉચ્ચ સપાટીએ સત્તા એક જ જગ્યાએ કેન્દ્રિત થાય સ્થાપિત થાય એને કેન્દ્રીકરણ કહેતા. આ તો કેનો અર્થ છે વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણ એટલે કેટલી સપાટી દરેક એટલે ક્યાંથી ચાલુ થાય ઊંચથી કરી તળ સપાટી. તો આપણે કીધું કે ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તા છોકરીની વ્યવસ્થાને પ્રયત્ન શું કહેવામાં આવે છે વિકેન્દ્રી કરણ. ઉચ્ચ સપાટીએથી ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ તે તરફ નિમ્ન સપાટી તરફ કહી શકાય કે સત્તાની સોંપણી કરવાની વ્યવસ્થા કે પ્રયત્ન કરી છે એને શું કહીએ છીએ વિકેન્દ્રિત. કારણ વ્યાખ્યા શૈલી છે કે ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ કહી શકાય સત્તાને કે પ્રવાહ વેવડાવો આને શું કહીએ છીએ કે આપણી ભાષામાં વિકેન્દ્રીકરણ કહીએ છીએ. ચાલો ત્યાર પછી કે એક વાણિજ્ય શાસ્ત્રી કે હેનરી ફેવલો વિકેન્દ્રીકરણની વ્યાખ્યા આપે અને ઓમીનો અર્થ આપણે જોઈએ કે ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ સત્તા વેવડાવી એવો પ્રયત્ન કરીને શું કહેતા હતા અમને વિકેન્દ્રીકરણ. ચાલો હેનરી ફેવલના મતે વિકેન્દ્રીકરણ એટલે શું જોઈએ કે તાબેદારોને સત્તા સોંપણી કરી કાર્ય વિભાજન કરી નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા એટલે વિકેન્દ્રીકરણ. હવે આપણે કીધું ને હેન્ડ્રી ફેવલ બસ આટલી વ્યાખ્યા આપે છે કે તાબેદારો એટલે કે ના નેજા હેઠળ રહીને કાર્ય કરે એને શું કહે તાબેદાર. અગાઉ આપણે વાત કરી હતી નેક્સ્ટ લેક્ચરમાં કે તળ સપાટી હોય તો એના અંડર કોના ઉપરમાં રહીને કાર્ય તો મધ્ય સપાટી ધ્યાન રાખશે કોનું તળ સપાટી તો તળ સપાટી શું બની તાબેદારથી કે તાબામાં રહે નેજા હેઠળ તો મધ્ય સપાટી એ તો મધ્ય કોને કહીએ ઉચ્ચ સપાટી તાબામાં રહે. તો માટે કીધું ને કે તાબેદારોને સત્તા સોંપણી કરી તો તાબેદારોને જે સત્તા આપી છે એ આપેલી સત્તા સોંપણી કરી કહી શકાય કાર્ય વિભાજન કરી કાર્યના ભાગ પાડવા વિભાજન કરી નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવો તો ધંધાકીય એકમમાં કે ઉચ્ચ સપાટી હોય મધ્ય સપાટી તળ તો જે એકમ બાબતે જે કામ કરે છે ખુદ પણ નિર્ણય લઈ શકે છે એમાં સામેલ કરવા આને શું કહી શકાય વિકેન્દ્રીકરણ. તો હેનરી ફેવલો આપણે સામાન્ય ભાષામાં વ્યાખ્યા કીધી કે તાબેદારોને સત્તાની સોંપણી કરી તાબેદારોને સત્તાની સોંપણી તો મધ્યવાળા કોને કરે તળને તાબેદાર ધ્યા કે તાબેદારોને સત્તાની શું કરી સોંપણી કરી કાર્યનું વિભાજન તો એને સત્તા આપી તો તળવાળાને મધ્યવાળા કહે છે કે તમારે આટલું કામ કરવાનું છે આટલી તમને સત્તા મળી છે આના અંડરમાં રહીને કરવાનું છે અને કોઈ પણ કાર્ય બાબતે નિર્ણય લેવો તો તમે સ્વતંત્ર નિર્ણય લઈ શકો છો આને શું કહી શકાય વિકેન્દ્રીકરણ. આવું કોને કીધું હેનરી ફેવલે. આમ વહીવટની કહી શકાય જે સપાટીએ કાર્ય કરવાનું છે તે સપાટીના કર્મચારીઓ નિર્ણયો લેવાની સત્તાને કહી શકાય સોંપણીને વિકેન્દ્રીકરણ કહે છે. કે વહીવટની જે સપાટી તો વહીવટ તો કહી શકાય કે ઉચ્ચ સપાટી મધ્ય અને ત્રણ તો વહીવટની જે સપાટીએ કાર્ય કરવાનું છે તે સપાટીએ કર્મચારી નિર્ણય લેવાની સત્તા સોંપણી વિકેન્દ્રીકરણ કહે છે. તો આમ જોઈએ તો કે વહીવટનું પ્રમાણ સૌથી વધુ કિની પાસે હોય કે વહીવટી કાર્યનું તળ સપાટી. તો આપણે કીધું કે વહીવટની જે સપાટી કાર્ય કરવાનું છે તે સપાટીના કર્મચારી નિર્ણય લેવાની સત્તા સોંપણીને શું કહેવાય પણ વિકેન્દ્રીકરણ કહે છે. પણ હેન્ડી પણ બીજા શબ્દોમાં આપણે કીધું છે કે વહીવટની જે સપાટી જ્યાં વહીવટ થાય છે મધ્ય હોય તો ભલે તળ હોય તો ભલે કે એ સપાટીએ કહી શકાય કર્મચારી નિર્ણય લેવાની શું છે સ્વતંત્રતા આપી અથવા સત્તા સોંપણીને શું કહી શકાય વિકેન્દ્રીકરણ. આનો મિનિંગ એવો થયો વિકેન્દ્રીકરણમાં એક જ જગ્યાએ સત્તા નહીં પણ સત્તા સ્ટેપ બાય સ્ટેપ બીજાને પોતાના કાર્ય અનુસાર આપી શકાય છે આને શું કહે છે વિકેન્દ્રીકરણ.
करण। चलो त्यार पछी आवे छे त्रण गुणनो खास प्रश्न के विकेन्द्रीकरण एटले शुं तेनुं महत्व। व्याख्या जोईए कि ऊंच सपाटीथी मध्य सपाटीथी तळ सपाटी, एटले आनो मीनिंग एवो थयो कि ઊંચથી કરીને તળ સપાટી તરફ ક્રમશઃ સત્તા વેવડાવીને શું કહેવાય? વિકેન્દ્રીકરણ। મહત્વ: સંચાલનની સફળતાનો આધાર મહદઅંશે મોટાભાગે સત્તાને જવાબદારી યોગ્ય વહેંચણી પર રહેલો છે। સંચાલનની સફળતાનો આધાર કેના ઉપર? મોટાભાગે મહદઅંશે સત્તાને જવાબદારી યોગ્ય, એટલે યોગ્ય એટલે સારી રીતે વહેંચણી, ખોટી રીતે નહીં પણ યોગ્ય પ્રમાણમાં વહેંચણી થઈ, સત્તા જેટલું કામ છે એટલી જ મળ્યું તો બરાબર છે, આના ઉપર રહેલો છે। કેન્દ્રીકરણમાં શું જોવા મળે? આપખુદશાહી, અવૈજ્ઞાનિક નિયમો, અસરકારક કહી શકાય અસહકાર અને વિશિષ્ટીકરણનો અભાવ અને વધુ પડતા કાર્યભાર જેવા અનેક મર્યાદાઓ રહેલી છે। આપણે કીધું ને કે કેન્દ્રીકરણમાં આપખુદશાહી, આપખુદ એટલે કે પોતાનું જ કરવું, કેન્દ્રીકરણમાં કીધું ઉચ્ચ સપાટી હોય તો ખુદ કી એમ કરવું, પણ આને શું કહેવાય? આપખુદ, આપણે કંઈ એમ થવું પડે, એને શું કહેવાય? આપખુદશાહી। પછી કીધું અવૈજ્ઞાનિક નિર્ણયો, કે વિજ્ઞાનના સિદ્ધાંતના નિયમ મુજબ ચાલતા હોય એને કહેવાય વૈજ્ઞાનિક, અને અવૈજ્ઞાનિક એટલે કે વિજ્ઞાનના નિયમ વિરુદ્ધ ચાલતા હોય એને શું કહેવાય? અવૈજ્ઞાનિક નિર્ણયો। અસહકાર, એકબીજા સાથે મળી કાર્ય કરે તો સહકાર કહેવાય, અને સહકાર વગર કાર્ય તો, કારણ કે ઉચ્ચ સપાટી હોય તો જ કેન્દ્રીકરણ બને, બાકી બધી સપાટી હોય તો વિકેન્દ્રીકરણ થઈ જશે। પછી વિશિષ્ટીકરણ, કાંઈક નવું કરવું કરી શકતા નથી, એનો શું મળે? અભાવ જોવા મળે, અને વધુ પડતા કાર્યભાર જેવી કે એની મર્યાદા જોવા મળેલી હોય તો કેન્દ્રીકરણની મર્યાદા શું છે? કે આપખુદશાહી હોય, અવૈજ્ઞાનિક નિર્ણય હોય, અસહકાર હોય, વિશિષ્ટીકરણનો અભાવ હોય અને વધુ પડતો કાર્ય બોજ હોય જેવી અનેક મર્યાદા રહેલી। આ મર્યાદાને કે દૂર કરવા માટે આપણે શું જોવું પડે, કેનું મહત્વ શું યોગ્ય લાગે આપણને? વિકેન્દ્રીકરણ। સત્તાને જવાબદારીને યોગ્ય વિભાજન માટે વિકેન્દ્રીકરણનો ખ્યાલ ખૂબ જ પ્રચલિત બન્યો છે। સત્તાને જવાબદારીને યોગ્ય સારી રીતે ડિવાઈડ કરવું હોય તો આપણે ડિવાઈડ મુખ્ય ત્રણ સપાટી જોવા મળશે, કે ત્રણેય નિર્ણય લઈ શકે, તો સત્તા જરૂરીને જવાબદારી ત્રણેયને આપવામાં આવી છે, ઊંચ છે, મધ્ય છે અને બીજું કોણ છે? તળ છે। ખૂબ જ પ્રચલિત બન્યું છે આધુનિક સમયમાં ધંધાકીય એકમો વિકેન્દ્રીકરણનો ઉપયોગ મોટા પાયે થતો જોવા મળે છે। વિકલ્પમાં ખાસ પૂછી શકાય કે વિકેન્દ્રીકરણ અને કેન્દ્રીકરણ સૌથી વધુ કહી શકાય? આપણે એવું હતું ને કે વૈદિક અને અવૈદિક, એક કહી શકાય કે પ્રચલિત કેવું હોય તો આપણે કહેતા હતા ને કે અવૈદિક માળખું કહી શકાય પ્રચલિત, કે આપોઆપ સંબંધો બંધાર રચાય કુદરતી વધુ ટકી શકે, પણ આપણે આમાં કીધું એ જ વસ્તુ બની એક કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ, તો કે આધુનિક સમયમાં ધંધાકીય એકમાં વિકેન્દ્રીકરણનો ઉપયોગ મોટા પાયે થતો જોવા મળે। શા માટે વિકેન્દ્રીકરણ જે ફોલો કરે? એનું કારણ કે સત્તાની વહેંચણી કેટલી બધી સપાટીએ જોવા મળે, અને કાંઈક કાંઈક નવું હોય, વિશિષ્ટીકરણ દરેક કાર્ય કરે અને પોતાની ઉત્પાદન ક્ષમતા મુજબ કાંઈક નવું કરી શકે એમ છે। માટે કીધું કે આધુનિક સમયમાં ધંધાકીય એકમોમાં વિકેન્દ્રીકરણ નો ઉપયોગ મોટા પાયે થતો જોવા મળે એમ છે। ચાલો એમાં પહેલું આવે છે, શું આવે છે? કે મહત્વનો વિકેન્દ્રીકરણ મહત્વ, એના પહેલો મુદ્દો છે ત્વરિત નિર્ણય, ત્વરિત એટલે તાત્કાલિક નિર્ણયો લેવા, કે વિકેન્દ્રીકરણમાં જે તે કાર્ય સાથે સંકળાયેલા વ્યક્તિને તે કાર્ય કે પ્રવૃત્તિ અંગે નિર્ણય લેવાની શું હોય છે? સ્વતંત્રતા હોય છે। એ મધ્ય સપાટી હોય તોય, ભલે કે તળ સપાટી હોય તોય, ભલે જે તે કાર્ય સાથે સંકળાયેલો તો ગમે તે કાર્ય બાદ શું લઈ શકે? નિર્ણય લઈ શકે છે, કારણ કે એને સત્તા જ મળી છે કે તમે નિર્ણય લઈ શકો છો, કારણ કે કેન્દ્રીકરણમાં સત્તા મળતી નથી, નિર્ણય લઈ શકતા નથી। ત્યાર પછી કહે છે જે સપાટીએ કાર્ય કહી શકાય થવાનું હોય ત્યાં જ નિર્ણયો લઈ તેનો અમલ શરૂ થઈ જાય છે, તેથી કહી શકાય ત્વરિત નિર્ણયો અસરકારક રીતે લેવાય છે। અને જે સપાટી, દાખલા તરીકે મધ્ય હોય કે તળ સપાટી, જે સપાટીએ કાર્ય થવાનું હોય ત્યાં જ શું લેવાના નિર્ણય લે અને એનો અમલ શું એ લોકો જ શરૂ કરી દેશે, તેથી ત્વરિત નિર્ણય કરે, ત્વરિત એટલે કોઈને પૂછવા જવાનું, તળવારને કાંઈ કામ કરવું છે ઊંચને પૂછવા જવાનું નથી, એને સત્તા મળી છે કે આપણે જે કાર્યમાં કરવાનું છે એ કાર્ય બાબતે જ્યારે જરૂર પડે ત્યારે આપણે તાત્કાલિક નિર્ણય લઈ જઈ, કારણ કે કામ ખુદ કરેલ ખબર એને જ પડે, કારણ કે ઊંચવાળા કામ કરતા નથી, તળવાળા સૌથી કામનો બોજ વધુ હોય, નિર્ણય વધુ લેતા હોય ઊંચવાર, તો આ કામ જી કરતો એને કહી શકાય કે આપણે કઈ બાબતનો નિર્ણય લેશું તો કામ સારું થશે, તો ગમે ત્યારે ત્વરિત નિર્ણય લઈ શકે છે। બીજું આવે છે કે ઊંચ સપાટીના કાર્યભારમાં ઘટાડો, હવે કીધું ને કે એકલી સપાટી હોય બધું હેન્ડલ કરતી હોય તો અઘરું લાગે, આ તો હવે ઊંચે મધ્ય અને મધ્યને કોણ આપ્યું તળે ને, તો એને કાર્યબોજમાં શું થઈ ગયો હવે ઘટાડો જોવા મળશે, એને કહેવાય વિકેન્દ્રીકરણ। ઊંચ સપાટી કહી શકાય, ઊંચ સપાટી એવી સપાટી છે કે જ્યાં મોટાભાગના નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવતા હોય, આપણે સ્વાભાવિક અગાઉના ચક્રમાં પણ જોયું કે ઊંચ સપાટીનું મુખ્ય કામ શું, કે મોટાભાગના નીતિ વિષયક નિર્ણયો લેવા, એકમના મેન મેન નિર્ણયો એની સત્તા કોના પાસે છે? ઊંચ સપાટી, તો વિકેન્દ્રીકરણ દ્વારા કેટલાક નિર્ણયો મધ્ય સપાટી અને તળ સપાટી એમ લેવાની સત્તા આપવામાં આવે છે, ઉચ્ચ સપાટીવાળા જ સત્તા આપે છે, કઈ સત્તા? કે તમે ગમે
ત્યારે કહી શકાય કે અમારે કહી શકાય નેજા હેઠળ ગલત કાર્ય કરતા હોય, પણ અમુક નિર્ણયો તમે ખુદ લઈ શકો છો. કારણ કે ઊંચવાળા કહેતા છે કે મધ્ય અને તળને કે તમને જરૂર પડે કામમાં ત્યારે ગમે ત્યારે અમે સત્તા આપીએ છીએ કે તમે નિર્ણય લઈ શકો છો, તમે સ્વતંત્ર છો. માટે કહી શકાય તો માટે નિર્ણય લેવાની સત્તા આપી, તો એને શું કહેવાય? વિકેન્દ્રીકરણ ફેલાવો થયું. જેથી કહી શકાય કે જેથી ઉચ્ચ સપાટીના સંચાલકો દ્વારા કાર્યભારમાં શું થઈ શકે છે? ઘટાડો થાય છે. હવે કીધું ને, કારણ કે થોડું ઘણું નિર્ણય લેશે, થોડી ઘણી સત્તા સંભાળશે, કાર્ય કરશે, તો ઉચ્ચ સપાટીને થોડોક બોજ શું થાય? હળવો બને. આવવાના જેવું થયું કે બધું કામ આપણે જ કરતા હોય તો કાર્ય બોજ કેટલો હોય? વધુ હોય. પણ આપણે થોડું ઘણું કાર્ય, આપણા 5 કાર્ય હોય એમાંથી 2-3 કાર્ય અમુક વ્યક્તિને રાખીને સત્તા આપી કે તમે આ કરશો તો ચાલશે, દઈ દીધો તો આપણા કાર્ય ભાર એમાં શું થયો? ઘટાડો જોવા મળશે. ત્યાર પછી આવે છે શું છે? અભિપ્રેરણમાં વધારો. અભિપ્રેરણ એક પ્રકારનું મોટિવેશન, ઉત્સાહમાં કર્મચારીને વધારો કરવો એને શું કહેવાય? અભિપ્રેરણમાં શું કરવો? વધારો, જેથી કાર્ય કેવું થશે? સારું. વિકેન્દ્રીકરણથી કર્મચારીની આત્મશ્રદ્ધા અને અભિપ્રેરણમાં શું થાય છે? વધારો થાય છે. ઉચ્ચ સપાટી દ્વારા મધ્ય સપાટી અને તળ સપાટીના કર્મચારી જે તે કાર્ય અંગેના નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવામાં આવે હોય છે, તેને લીધે નિર્ણયની સફળતા અને આત્મવિશ્વાસમાં વધારો થાય છે. ઓલા લોકોને ફિલિંગ થાય, કારણ કે નિર્ણય લેવા હકીકતમાં ઉચ્ચ સપાટી લેતું હોય, પણ આને કીધું કે તમારે કોઈ પણ કાર્ય બાબતે તમને અહીંયા જરૂર જણાય, અહીંયા તમને તળવાને એવું કીધું હોય કે તમે નિર્ણય લઈ શકશો અથવા તો લેવામાં આવે તો સારું છે. તો ઓલાને બિચારા કહી શકાય કે ખુદ નિર્ણય લઈને ખુદ કાર્ય કરે તો એને થાય ને કે આપણી પાસે એવી સત્તા હતી ને ઓલા લોકો આપી કે આપણે શું લઈ શકીએ કે એકમ બાબતે નિર્ણય લઈએ છે. તેને આત્મવિશ્વાસ આત્મશ્રદ્ધામાં શું થવાનો છે? વધારો થવાનો. જેટલો આત્મવિશ્વાસ બોળો થાય જેટલો વધશે એટલું કામ શું થવાનું છે? 100% સારું થવાનું છે. તેઓને વિવિધ પરિસ્થિતિઓમાં કેવી રીતે નિર્ણય લઈ તેનો સામનો કરી શકે તે અમારા અનુભવ પણ મળી રહે એમ. હવે કીધું ને કે જે કામ કરે છે એને કોઈ પણ કાર્ય બાબતે અટકે છે તો એને અનુભવ થયો, સામનો કર્યો કે આ આપણે નિર્ણય લીધો તો આમ કર્યું તો આના કારણે આપણને એટલો ફાયદો થયો ને, તો એ નિર્ણય શું કરશે? ફેરવશે. તો ખુદને ખુદ અનુભવ કરી અને આત્મવિશ્વાસમાં શું કરે છે? વધારો કરે છે. ત્યાર પછી આવે છે કે સંચાલકીય પ્રતિભામાં શું છે? એમ વિકાસ. હવે કીધું ને કે સંચાલકીય પ્રતિભામાં એક પ્રકારનો પ્રતિભા એટલે એક પ્રકારનું ઉડાડું કે પ્રતિષ્ઠિત વ્યક્તિ છે પોતાની કે દેખાવ એક પ્રકારનો કહી શકાય. સારું કાર્ય કરી તો આપણે કહીએ ને પ્રતિભા તારો કયો છે? સારો છે. તો ચાલો સારું કર્મચારી એકમાં નિર્ણય લીધો છે તળવારાએ એને સારું કર્યું તો એને પ્રતિભામાં શું થવાનો છે? કહી શકાય વિકાસ જોવા મળશે. હતોથી ને કર્યું સારું નિર્ણય નહોતા લઈને હવે લઈ શક્યા, નિર્ણય નહોતા લઈ એકદમ લઈ શક્યા અને કાર્ય કેવું થયું? સારું. એમાં સફળ થયા તો એની પ્રતિભામાં શું થાય? કે પ્રતિભા એક પ્રકારની પ્રતિષ્ઠા આપણે કહીએ ને કે વાહ વાહ કરવી, વખાણ કરવું, એમાં શું થવાનો? વિકાસ થવાનો. વિકેન્દ્રીકરણમાં મધ્ય અને તળ સપાટીના કર્મચારી તેમની સત્તાને અનુરૂપ નિર્ણય લેતા હોય છે. ભલે મોટા નિર્ણય ન લે પણ એને જેટલી સત્તા મળી ભલે નાના નાના પણ કાર્ય અંગે લેવાની સ્વતંત્રતા હોય છે, તેના પરિણામ અંગેની જવાબદારી પણ સ્વીકારતા હોય છે. હવે કીધું કે કાંઈક સત્તા મુજબ એને નિર્ણય લીધો, હવે કંઈક સારું થયું તોય પરિણામના હકદાર પોતે છે અને કંઈક ખરાબ થાય તો પરિણામની જવાબદારી પણ પોતે સંભાળી કીએ છીએ. ગમે નિર્ણય લીધો તો અમે સંભાળીએ છીએ. તેમને જે કાર્ય માટે નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવામાં આવી હોય છે કહી શકાય તેમના તાબેદારો નેતૃત્વ પૂરું પાડવાની, તેમની વચ્ચે સંકલન સાધવાની, પોતાનું કાર્યનું આયોજન કરવાની, અંકુશ જાળવણી અને આવડત કેળવવામાં આવે છે. હવે કીધું ને કે જે તે કર્મચારીને કાર્ય અંગે નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવામાં આવતી હોવાથી કીધું કે તાબેદારોને નેતૃત્વ, તાબેદાર એટલે કે દાખલા તરીકે નેજા હેઠળ કાર્ય કરવું, નેતૃત્વ હેન્ડલ લીડરશીપ આપણે કહી શકીએ એને કહેવાય નેતૃત્વ. હવે દાખલા મધ્યવાળા કોનું ધ્યાન રાખશે? તળ સફળ. તો એના નેજા કામ પૂરું પાડવાની કે તમારે આ કામ કરવાનું છે, તેમની વચ્ચે સંકલન સાધવાની, બધા ભેગા મળીને આપસમાં સહકાર સાથે કાર્ય કરી શકે એને કહેવાય સંકલન. પોતાના કાર્યનું શું કરવાનું? આયોજન, કે આપણે કઈ રૂપરેખામાં રહી અને ખુદ નિર્ણય લઈને કઈ રીતે ઢાળશું નાખશું આયોજન બનાવશે. અને પછી કીધું ને કે અંકુશ જાળવણી, અને પોતે કાર્ય કરે છે બીજા કર્મચારી પાસે કરાવતો તો એને બધાને કંટ્રોલ અંડરમાં રાખવાના છે, આ કહેવાય છે. તેથી કર્મચારીને વિવિધ પરિસ્થિતિમાં નિર્ણયો લઈ પ્રતિભા કહી શકાય બતાવવાની તક મળે છે. પ્રતિભા એટલે પોતાની પ્રતિષ્ઠા થઈને આબરૂ કે હવે આ કાર્ય અમે કર્યું એના કારણે અમે સારો એવો વિકાસ થયો, અમે આયોજન કર્યું, અમે બધા વચ્ચે સહકાર સાહેબ, એની પ્રતિભામાં શું કરે છે? વધારો કરે છે, જેના દ્વારા ભાવિ સંચાલકો તૈયાર થાય છે. હવે કીધું ને કે તળ સપાટીમાં કંઈ પણ કામ હતું, હવે ખુદ નિર્ણય લીધો, કંઈક એના અનુભવ રહ્યા, અંકુશ રાખ્યા, આ બધા કાર્ય કર્યા જેના કારણે આપણે કહી શકાય કે એની અંદરથી કંઈક સારું મળે. તો ભાવિ સંચાલકો કાંઈ હતું જ નથી કહેતા, એવું નથી કે ઉચ્ચ સપાટીમાં હોય સંચાલક અહીંયા જ રહીએ તો એમાંથી કે આવ્યું એમાંથી જ બનશે એવું કાંઈ શક્ય નથી. પણ ભાવિ સંચાલક કાંઈક પોતાના અનુભવ, કોઈ પણ વ્યક્તિ છે ને પહેલાં સ્ટેજે કાંઈ ડાયરેક્ટ મોટા સ્ટેજે નથી આવતો, નાના નાના પગથિયા ચડી ચડી ચડીને છેટ કહી શકાય કે છેટ એન્ડ સુધી પોગે કે બિરાજમાન થાય છે. આપણે કહેતા વાત કરીએ છીએ
અબ્રાહમ માસ્લોનો હમણાં આગળનો સિદ્ધાંત આવશે કે નિમ્ન સપાટી તરફ છેટ ઉચ્ચ સપાટી તરફ જોવા મળે તો કોઈ પણ વ્યક્તિને સારા સારા કે ઉદાહરણ લઈ શકે. દાખલા તરીકે સચિન તેંડુલકર છે, દાખલા તરીકે વિશ્વનો મહાન ક્રિકેટર બન્યો, એનું કારણ શું છે કે પહેલાં કે ડાયરેક્ટ માન નહોતો, એનું કારણ શું કે પોતાને હરવે હરવે કરી પોતાની કારકિર્દી બનાવતો હોય છે, પોતાની આત્મસિદ્ધિ છે, પોતાને ગૌરવની વાત થઈ એ ક્યારે થાય, પોતાના કાંઈ કાર્ય કુર્તુક કરે તો તળ સપાટી દાખલા તરીકે સારું કાર્ય તો ભાવિ સંચાલક ભવિષ્યમાં સંચાલક આમાંથી પણ પેદા થાય છે. આ એની શું છે પ્રતિભા કાંઈક આવડતના કારણે. ત્યાર પછી આવે છે, શું આવે છે કે અસરકારક શું છે અંકુશ. અસરકારક અંકુશ એટલે કે યોગ્ય સારો અંકુશ કે કંટ્રોલ રાખવાનું છે. દરેક સપાટીના કર્મચારી પાસે પૂરતી સત્તા હોવાથી પોતાની કાર્ય નીચે કહી શકાય કર્મચારી ભૂર અને શિક્ષાત્મક પગલાં લેવાનું કાર્ય સરળ બને છે, જેના કારણે અંકુશ જળવાય છે. અંકુશ એટલે એક પ્રકારનું છે ને એના ઉપર કંટ્રોલ કરવા, ધ્યાન રાખવું, એને શું કહી શકાય અંકુશ. અને અંકુશ કહેવું અસરકારક એટલે કે યોગ્ય રીતે સારી રીતે કરવા ખાતર અંકુશ રાખવું એવું નહીં. તો હવે કીધું ને કે દરેક સપાટી ત્રણેય સપાટી કર્મચારી પાસે પૂરતી સત્તા હોવાથી બધાને સત્તા મળી પોતાના કાર્ય કરતા કર્મચારીઓ કહી શકાય કે ઉચ્ચ સપાટી છે એના નીચે જેટલા કામ કર્મચારી કાર્ય કરે એ કાર્ય માટે શું કરે કર્મચારીઓ ભૂલ માટે કહી શકાય શિક્ષાત્મક પગલાં લેવાનું કાર્ય સરળ બને છે. એને ખબર પડી જાય કે આપણા કર્મચારી આપણા અંડરમાં આટલા કાર્ય કરે છે અને આ ભૂલ કરી તો આપણે ગમે તેને સજા શિક્ષા દંડ પણ કરી શકીએ છીએ, જેને કહી શકાય કારણ અસરકારક અંકુશ જળવાય છે કે સારી રીતે આપણે કંટ્રોલ કરીએ હેન્ડલ. કારણ કે એના નીચે નજર હેઠળ કાર્ય કરતા હોય તો એને એટલે એને હેન્ડલ કરવા જ પડશે, અંકુશ રાખવું જ પડશે. એ કાંઈ કાર્યમાં ભૂલ કરે અથવા નથી કરતા તો એને ધારે તો એના અંડરમાં છે, એની સત્તામાં છે તો એ ગમે સજા પણ કરી શકે છે, એને કહેવાય અસરકારક અંકુશ. અને લાસ્ટ મહત્ત્વમાં આવે છે, શું આવે છે કે સંવાદિતાનું સર્જન. સંવાદિતા, સંવાદ ક્યારે કહેવાય એકા બીજા વ્યક્તિઓ સાથે મળીને કાર્ય કરે તો સંવાદિતાનું શું થાય સર્જન. અને એક બીજો શબ્દ આવે પર્યાય વી સંવાદિતા. સંવાદ છે જ નહીં, સહકાર છે જ નહીં, એને શું કહે વી. પણ આપણે શું કીધું કે વી કેન્દ્રીકરણ છે, સપાટીઓ ત્રણ છે, બધાને સત્તા મળી છે તો એકા બીજા વચ્ચે સંવાદ ભર્યું વાતાવરણ રાખવું છે, એકા બીજા સહકાર સાથે શું કરવા પડે કાર્ય એવું સર્જન કરવાનું છે. વિકેન્દ્રીકરણ દ્વારા દરેક સપાટી કાર્ય કરતા કર્મચારી નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરી વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. હવે કીધું ને કે ગમે તે કર્મચારી પોતાને નિર્ણય લઈ શકે છે, નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા કહી દીધું કે મધ્ય કે તળ સપાટી પણ નિર્ણય લઈ શકે તો નિર્ણય પ્રક્રિયામાં સામેલ થઈ ગયા છે. દરેક સપાટીના અધિકારીઓ અને કર્મચારી એટલે કે હુકમ આપનારાઓ અને મદદનીશો વચ્ચે ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે. હવે કીધું ને કે દરેક સપાટીના અધિકારીઓ અને કર્મચારી હવે એટલે કે હુકમ આપનારો મધ્યવાળા છે, તળને કીધું હુકમ આપનારો કહું છું મધ્ય થયું, હુકમ આપનારો અને મદદનીશો વચ્ચે. મદદનીશ એટલે કે સહાયક કર્મચારી એકમમાં છે, મધ્યમાં એના નીચે જે વિભાગમાં ચાલતો હોય એને શું કહેવાય એના મદદનીશો. એટલે દાખલા તરીકે એને સત્તા માટે કંઈક હેલ્પ કરતો એવા મદદનીશો વચ્ચે ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે છે કે આમ નહીં આમ કરી તો આપણે નિર્ણય કે કાર્ય કેવું થાય સારું. આ પ્રક્રિયા દરમિયાન દરેક જૂથ બીજા જૂથના સંપર્કમાં આવે છે. હવે કીધું ને એકા બીજા કે મધ્યવાળાએ તળને પૂછ્યું, તળવાળા દાખલા તરીકે મધ્યને પૂછ્યું તો એકા બીજા મદદનીશો રહ્યા અથવા સહાયક કર્મચારી હુકમ આપનારાઓ રહ્યા, એ કર્મચારી કામ કરે છે તો એની વચ્ચે કહી શકાય કે જૂથ પ્રક્રિયા ભેગા મળીને સંપર્કમાં આવે તો સંવાદ ક્યારે થાય એકા બીજા વચ્ચે કે જૂથમાં કાર્ય કરે એકાબીજાના વિચારો ભળે આપ લે થાય તો કહેવાય સંવાદિતાનું સર્જન. બાકી નકર આ વિચાર ભળે નહીં તો આપણે બીજો શબ્દ છે બીએમ આપણે શું છે વિસંવાદિતા. આગળ ગયા જેમ તેનાથી એકમમાં સહકારનું વાતાવરણ સર્જાય છે. આપણે કીધું સંવાદિતા એટલે શું એક પ્રકારનો સહકાર સાથે મળીને કાર્ય કરે એવું કરે જૂથ ચર્ચા દ્વારા એકા બીજા. કારણ કે એવું નથી જીવનમાં વસ્તુ આપણે કહી શકીએ ને કે કોઈ કોઈની જરૂર નથી એવું વાક્ય અસત્ય છે. કારણ કે ગમે ત્યારે જરૂર પણ એવું ન કહે કે અમારે મધ્યવર્ગ કે સ્થળની કાંઈ જરૂર જ નથી. કારણ કે કોઈ પણ કાર્ય બાબતના રિવ્યૂ માગવો હોય તો કોની જરૂર પડવાની છે, નિમ્નની જરૂર પડવાની. કારણ કે મેં હમણાં ઉદાહરણ આપ્યું ને કે ડાયરેક્ટ કોઈ ઊંચો સ્ટેજે બિરાજતું નથી, પહેલાં તેને શું કરવું પડે પોતાની કારકિર્દી નાના નાના સ્વપ્ન જોઈ અને મેઇન સ્ટેજ હોય ત્યાં સુધી પહોંચવામાં આવે છે. દાખલા તરીકે આપણે કહી શકાય કે પહેલાં દાખલા તરીકે બેંકમાં નોકરી કરતો કર્મચારી છે એ દાખલા પટ્ટાવાળામાં છે, ક્લાર્કમાં જણાવ્યું તો હરવે હરવે એનું કાંઈક કાર્ય સારું જોઈને પછી ગયા. દાખલા એક સમય એવો આવ્યો બને કે બેંકનો હેડ મેનેજર બને છે તો એ શું પોતાના કાર્યથી સહકાર દ્વારા સાથે મળીને કાર્ય કરી અને પોતાના સ્ટેજે પહોંચે છે તો કેવું સહકારનું વાતાવરણ સર્જાય છે અને સંવાદિતાનું સર્જન થાય છે. એકા બીજા કર્મચારીઓ વચ્ચે શું થાય છે સંવાદ જોવા મળે, એકા બીજા કર્મચારી સાથે મળીને શું કરે છે કામ કરે છે. ચાલો ત્યાર પછી આવે છે બે ગુણમાં ખાસ પ્રશ્ન
पूछाई है कि विकेन्द्रीकरण की मर्यादा जनो तो आनी शू मर्यादा है जेना कारण कही सकते विकेन्द्रीकरण साबित थू के कही सकें कि ज्या कही सकें खूबज नाना पाया पर व्यवस्था तंत्र रचना हो धंदाकीय रहस्य जाळवणी खूब चुस्त रीते राखवी जरूरी हो समय में विकेन्द्र अपना सकाय नहीं अँ केन्द्रीकरण एकम नानू हो अपने रहस्य एकम नहीं खानगी के सीक्रेट बात हो शू कहवा रहस्य कि बीजा ने कही दे अपनी मोनोपोली बीजा ने कही दे कि उत्पादन नहीं तो ये अपना उत्पादन आगे बजे तो आप कहवा नहीं कहवा रहस्य चुस्त जाने के अपने पालन करवानु पड़े हमें कीधु ने कि ज्या खूबज एकम नानू हो नाना पाये व्यवस्था रचना थी होज धंदाकीय रहस्य जाने खूब चुस्त रीते राखी जरूरी हो विकेन्द्रिक अपना सकात नहीं कारण विकेन्द्रीकरण में तो चुस्त जाने कारण कि सत्ता शूँ करो फैलाव करो तो जाणी सकाता नहीं तो आतरे जो नहीं फायदो थो कि केन्द्रीकरण में शक्य बने एकम नानू हो चुस्त रीते कहीं आप एक जगह सत्ता है एकनी पास कहीं सत्ता है तो बीजा ने कोई कहवा नहीं रहस्य जाड़ी सकते पर सत्ता बधाई ने कहवा हो तो रहस्य जड़वाता नहीं तो रहस्य नहीं कही सकें कही खूब चुस्त रीते राखी जरूरी होवा वीक अपना सकाय नहीं के सन नीति अमल अभाव संकलन अभाव ने कारण विकेन्द्रीकरण शू सफल बनत नहीं एकम नानू हो रहस्य जाने चुस्त रीते राखी जरूरी हो विकेन्द्रीकरण हाले नहीं तो अँ हाले कोण केन्द्रीकरण एक जगह सत्ता है कोई ने कहीं कहवा नहीं कारण आ टॉपिक जो है विकेन्द्रीकरण सत्ता शू करो फैलाव ज करो तो फैलाव कर रहस्य जाड़ी सकाते नहीं कारण मध्यवरा को कहवा तल ने ऊंचवारा मध्य मध्यवरा को तल ने तो आम सत्ता शू थी एक बीजा कीधेलू कहमें कीधु कि केटली वार समान नीति न कही सकते कि अमल अभाव समान रीते कार्य कर सकता नहीं अभाव कहीं खामी जो मिली हो संकलन भेगा मिली कार्य न कर सकता जे विकेन्द्रीकरण सफल थत नहीं तो विकेन्द्रीकरण सफल थव तो सहकार द्वारा संवादिता भरू वातावरण हो बदे आपस में कार्य कर पैदा करे जी कही सकते कोईपण नवा स्टेज विशिष्टीकरण तो शक्य बने बाकी बनत आ शू थे मर्यादा कि ज्या खूबज एकम ना व्यवस्था रचना थती हो धंदाकीय रस ने जाळवणी खूब चुस्त रीते राखी जरूरी होवा संजो वीक अपना सकता नहीं केटलीक वार समान नीति अमल अभाव संकलन अभाव ने कारण विकेन्द्रीकरण शुद्ध सफल थत नहीं चलो आ प्रश्न आज खास प्रश्न थो शू प्रश्न थो कि विकेन्द्रीकरण एटले शू शू जो मिलू विकेन्द्रीकरण एट शू महत्व अपन आम एटू जा विकेन्द्रीकरण एट्ले शू ए के सत्ता से उच्च सपाटी के तड़ सपाटी क्रमश आपी विकेन्द्रीकरण और केन्द्रीकरण इन्हें कहवा एक जगह जरूरी सत्ता राखी में आप खास शू जी गया महत्व के त्वरित तात्कालिक निर्णय लई शके उच्च सपाटी कार्यभार में शू थे घटाड़ो कर सकते अभिप्राण में वारो कर सकते संचालकीय प्रतिभा विकास कर सकते असरकारक अंकुश राखी सकते कीधु कि संवादिता सर्जन लास्ट ने शू जो मर्यादा जवाब मे चलो बस कही सकते त्रण गुणों खास प्रश्न आज जवाब बाकी आए कि सत्ता सौंपनी एटले शू त्रिपाय आने नेक्स्ट लैक्चर में अभ्यास करीशू।